હાર્દિક પટેલ દ્વારા ઉપવાસ કરવાની જાહેરાત કરવામાં આવી તે માટે નિકોલ મેદાનની પરવાનગી માંગવામાં આવી હતી, જે પરવાનગી ન મળી ત્યારબાદ હાર્દિક પટેલના નિવાસસ્થાનની બહાર ખૂબ જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. ત્યારે હાર્દિક પટેલ દ્વારા મીડિયા સાથે વાતચીત કરવામાં આવી. હાર્દિક પટેલે કહ્યું કે તે નિકોલ તો નહીં જાય પરંતુ પોતાના ઘરની બહાર બેસીને જ ઉપવાસ કરશે. ત્યારે આ અંગે વધુ વાત કરવા અમારા સંવાદદાતા પ્રણવ પટેલ પાસે જઈએ. પ્રણવ પટેલ હાર્દિક પટેલ સાથે ઉપસ્થિત છે. જી પ્રણવ, ઉપવાસ રાખવાનો છે અને તેને લઈને હાર્દિક પોતાના નિવાસસ્થાને જ કરશે. સાથે તમામ સમર્થકોને કહ્યું છે કે પોતપોતાની રીતે પોતાના જે ઉપવાસ કરવા છે હાર્દિક પટેલ ખુદ જોડાય છે. હાર્દિક ઉપવાસ આંદોલન આજથી ચાલુ જ છે. 11 વાગ્યાથી પ્રતિક ઉપવાસ છે. હું એવું ઈચ્છું છું કે આજના ઉપવાસ એવું ના બને કે 25 તારીખના જ ઉપવાસ હોય. હું વારંવાર કહું છું કે પોલીસે આવું ન કરવું જોઈએ. મેં જોયું એક ન્યૂઝ ચેનલ એવું ચલાવતી, આ તો કેવો વિરોધ છે આંદોલનની મંજૂરી માંગવાનો. રે ભાઈ, આને વિરોધ ન કહેવાય. તમારે એ ચલાવવું જોઈએ કે આવનારા દિવસોની અંદર આવું આવું ગુજરાતની અંદર વાતાવરણ પરિસ્થિતિ બની રહી તો ગુજરાત ખતમ થઈ જશે. ગુજરાતની અંદર લોકશાહી નહીં રહે, તાનાશાહ થઈ જશે. આ પરિસ્થિતિ સામે અમે લડી રહ્યા છીએ. મને ભરોસો છે ન્યાયતંત્ર પર, મને ભરોસો છે બંધારણ પર. હું બંધારણની રીતે ચાલીશ. ભારતીય જનતા પાર્ટી કે પોલીસના કહેવાથી હું નથી ચાલવાનો. પોલીસને પણ નમ્ર વિનંતી કરું કે સત્યમેવ જયતેના આધારે ચાલે, કાનૂન વ્યવસ્થાના આધારે ચાલે, તો જ આ ગુજરાતની અંદર ખેડૂતોની દેવા માફી અને યુવાનોને શિક્ષણ અને રોજગારની અંદર લાભ મળશે. નહીં તો ગુજરાત દિવસે દિવસ બરબાદ થશે. અને કાર્યકર્તાઓની અટકાયત થઈ ગઈ છે. લગભગ 300 કાર્યકર્તાઓની અત્યાર સુધી અમારી અટકાયત થઈ ગઈ છે. કોઈકને જામજોધપુરથી કરી છે, કોઈકને સૌરાષ્ટ્રમાંથી કરી, કોઈની ચોટીલામાંથી, કોઈની અમદાવાદમાંથી, કોઈ બહુચરાજી, દરેક અલગ અલગ વિસ્તારમાંથી. ના, જે મારો ખેતરે આવવાની જે માર્ગ છે ત્યાં પણ લોકોને અટકાયત કરી લેવામાં આવી છે. એટલે આ જે સ્થિતિ છે એ ખૂબ દયનીય અને દુઃખદ છે. નવાઈની વાત એ છે, ગઈકાલે જ મેં પત્ર લખ્યો હતો વિજયભાઈ રૂપાણીને, છતાંય વિજયભાઈ રૂપાણી સુપ્રીમ કોર્ટના નિયમોને, બંધારણના આદેશોને નેવે મૂકીને આજે પોલીસને જે મેદાને ઉતારી છે, એ પોલીસને મેદાને ઉતારીને સ્પષ્ટ કરી દીધું છે કે 25 વર્ષના દીકરાથી, 25 વર્ષના યુવાનથી સત્યના માર્ગે ચાલતી આ ગુજરાતની સરકાર ડરી રહી છે. જો તમારામાં દમ હોય તો ખેડૂતોનો દેવું માફ કરી દો, ને તમારામાં દમ હોય તો 2.5 વર્ષથી જે સમાજ લડાઈ લડવા નીકળ્યો છે એની વાત પૂરી કરો. હાર્દિક પટેલને દબાવવા ધમકાવવાથી મને નથી લાગતું એ લોકોનો કોઈ ફાયદો થાય. અચ્છા, પ્રતિક ઉપવાસની આ સ્થિતિ છે તો 25 તારીખે શું થશે જયારે તમે અમરનાથ ઉપવાસની જાહેર? મેં એ જ કહ્યું કે આ ટ્રેલરમાં જો આટલો બધો ડર લાગતો હોય તો પિક્ચર કેવું હશે? જયારે સત્યમેવ જયતેનું ટ્રેલર આવે મને એવું તો જબરદસ્ત હશે. જયારે પિક્ચર જોયું તો એવું લાગ્યું ઓર જબરજસ્ત છે. એટલા માટે કહું છું, હજુ ગઈકાલે સત્યમેવ જયતે પિક્ચર જોયું છે. પોલીસ માપમાં રહે. શું કહેશો પોલીસ આજે જો ઉપવાસ, પ્રતિક ઉપવાસ નહીં કરવા દે તો પણ ચાલુ રહેશે ઉપવાસ આંદોલન? મારા વિસ્તારની અંદર હું ગમે ત્યાં બેસી શકું, એના કોઈ રોકી ન શકે. પોલીસ પણ ન રોકી શકે, ડીજી પણ ન રોકી શકે, વિજયભાઈ રૂપાણી પણ ન રોકી શકે, અને વિજયભાઈ રૂપાણીના પદ પિતૃ પણ ન રોકી શકે. હાર્દિક, તમારા અનેક સમર્થકો છે ગુજરાતની અંદર, એ પણ આ રીતના ઉપવાસ કરવાના છે તમારી સાથે, એને શું સંદેશો તમારા તરફથી આપશો? એટલું જ, અવ્યવસ્થા ન થાય, શાંતિપૂર્ણ રીતે દરેકને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર છે. તમે તમારા વિસ્તારની અંદર ઉપવાસ કરી શકો છો, જો અહીંયા ન પહોંચી શકો છો 25 તારીખે ઉપવાસ થવાના છે. ગુજરાતની જે વ્યવસ્થા થાય એની જવાબદારી ગુજરાત સરકારની હોય, આપણી ના હોય, આપણે તો જનતા છીએ. જનતાનું કામ છે સત્યના માર્ગે આગળ વધવાનું. અનેક કાર્યકર્તાઓની અટકાયત થઈ છે, અહીં પહોંચતા હતા નિકોલ, ત્યાં પહોંચતા હતા નિકોલમાં પણ પોલીસે છાવણીમાં ફેરવી દીધી છે. તમારો ઘર છે પણ એ પોલીસ છાવણીમાં ફેરવી દીધું છે, છતાં પણ તમે ઉપવાસ કરો છો, તમે અડગ છો. આટલી મહેનત કાશ્મીરમાં કરે તો મારો દેશનો જવાન ક્યારેય શહીદ ન થયો હોત. ઉપવાસ આંદોલન થવાના છે. આ પોલીસ જે આજુબાજુ ગોઠવી છે, પોલીસ નથી ગોઠવી, આ ભારતીય જનતા પાર્ટીના હેઠળ કામ કરતા પ્યાદાઓ છે. પોલીસ કોને કહેવાય? પોલીસ ઈમાનદારીથી કામ કરે. હું કહું છું, રાષ્ટ્રપતિને પણ અહીંયા 3 સિમ્બોલ નથી આપવામાં આવતા, પોલીસને આપવામાં આવે છે. કેમ કે પોલીસ બાહોસ રીતે, સિંઘમની રીતે કામ કરી શકે, પણ જે પરિસ્થિતિ દિનો દિન બગડતી જાય છે એના કારણે પોલીસ પર લોકોનો વિશ્વાસ ઘટી ગયો છે. પોલીસ પર લોકોને ભરોસો નહીં રહે. પોલીસનું કામ સત્યના માર્ગે આગળ વધવાનું છે, નહીં કે ભારતીય જનતા પાર્ટીના ઈશારે કામ કરવાનું. તમારા ઉપવાસ કન્ટિન્યુ અહીંયા રહેશે તમારા નિવાસસ્થાને? બિલકુલ, અહીંયા જ બેસીશ. ચોક્કસ. બીજી વાત કે તમે સીએમને પણ એક પત્ર લખ્યો છે, પત્રમાં તમે શું કહ્યું છે? સાથે જ કોર્પોરેશનનું જે નિકોલનું જે મેદાન છે તેને ફ્રી ઝોન કહ્યો, છતાં પણ તમે ઉપવાસ કરવા તમે અડગ બન્યા છો. જો સરકાર મંજૂરી નહીં આપે તો તમારા ઉપવાસનું તમે તો રણનીતિ કઈ રીતે બનાવશો? તમને દુઃખ લાગશે કે 2 કિલોમીટરના વિસ્તારની અંદર 4 પાર્કિંગ ઝોન ન બની શકે, ગેરકાયદેસર છે. અને જે જે ગ્રાઉન્ડ અમે વાગે એ જ ગ્રાઉન્ડ પાર્કિંગ ઝોન થી બીજા ઘણા બધા હતા. કોઈક રિંગ રોડ તરફ બનાવતું, કોઈક ઠક્કર બાપાનગર તરફ, કોઈક વિરાટનગર તરફ બનાવતું, ને એક જ વિસ્તારમાં એક જ એરિયાની અંદર શા માટે? ગેરબંધારણીય જે ભારતીય જનતા પાર્ટી ગેરબંધારણીય રીતે આગળ વધી રહી છે.
ચલો સવાલ હાર્દિક એમ કહ્યું છે કે હાર્દિક ફરીકવાર અપ થઈ રહ્યો છે, તેને લઈને હાર્દિક ઉપવાસની વાત કર્યો છે, આવા તમારા વિરોધીઓ કહી રહ્યા છે? એ મને મને મારા વિરોધી શું બોલે એનો કોઈ પ્રશ્ન જ નહીં હતો, કે હું મારું કામ કરતો રહી, જેને જે બોલવું એની છૂટી છે, બંધારણીય અને લોકશાહી દેશ છે, દરેક લોકોને બોલવાનો અધિકાર છે. ચોક્કસ સાથે મળીને હાર્દિક પટેલ ચોક્કસ કહી રહ્યા છે કે જે પોતાની વાત છે તે કરવાના છે અને પોતાના ઉપવાસ છે તે અહીં રાખવાના છે અને ઉપવાસ ચાલુ જ રહેશે. જી જી બિલકુલ પ્રણવ, આભાર. તો એક તરફ નિકોલ નથી જવાના હાર્દિક પટેલ, ત્યારે નિકોલ સંવાદદાતા હિમાંશુ સાથે જઈએ. હિમાંશુ, હાર્દિક પટેલે કહી દીધું છે કે હવે તેઓ નિકોલ નહીં જાય, ઉપવાસ તેઓ ઘરની બહાર જ કરશે, ત્યાં કેવો માહોલ? બિલકુલ, જે પ્રકારે હાર્દિકે નિર્ણય લીધો છે યથાયોગ્ય નિર્ણય કહેવાય, કારણ કે જે પ્રકારે ઉપવાસની વાત કરવામાં આવી હતી, આ એક જગ્યા છે જ્યાં ઉપવાસ કરવાનો હતો, પરંતુ જે પાટીદાર સમર્થકોની વાત કરીએ તો સમર્થકો નહિવત છે, અહીંયા એક પણ પાટીદાર સમર્થક દેખાતો નથી. ત્યારે હાર્દિક પટેલ દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે કે પોતાના ઘરે બેસીને જ ઉપવાસ કરશે તે યોગ્ય છે, તેને પાટીદાર સમાજ પણ આવકારતો હશે. પરંતુ જો વાત કરવા જઈએ હાર્દિક પટેલના ઉપવાસને લઈને, પોલીસ ખૂબ જ ગંભીર હતી. સમગ્ર નિકોલ વિસ્તાર ખરો પોલીસ છાવણીમાં તબદીલ કરી દેવામાં આવ્યો હતો. આસપાસના તમામે તમામ જે સેક્ટર 2 પોલીસ સ્ટેશનના જે વિસ્તારના પોલીસ કર્મચારીઓ ખરા, તે તમામે તમામ કર્મચારીઓનો ખડકલો નિકોલમાં ખડકી દેવામાં આવ્યો છે. ઠેર ઠેર કહી શકાય કે નિકોલ વિસ્તારમાં 5 અલગ અલગ આવા પ્રકારના ગ્રાઉન્ડ છે, જ્યાં તમામે તમામ જે ગ્રાઉન્ડ ખરા ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. માનસુ ચોકસી આભાર. તો તમામે ગ્રાઉન્ડ બહાર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, પરંતુ હાર્દિક પટેલ હવે ઘરના નિવાસસ્થાન એટલે કે કહી શકાય નિવાસસ્થાનની બહારથી જ ઉપવાસ યથાવત રાખશે.